नमस्ते विद्यार्थी मित्रों, तो हवे आपणे आगळ जे साम्राज्यनो अभ्यास करवानो छे ए छे बहमनी राज्य, जेनो समयगाळो छे ईस्वीसन 1347 થી ઈસવીસન 1518 દરમિયાનનો છે। તુગલક વંશના સમયમાં જ જે દખણમાં ઝફરખાને ઈસવીસન 1347માં बहमनी राज्य की स्थापना करी थी। कोने? जफर खाने। आ राज्य लगभग 150 सदी सुधी दक्षिण भारत की राजनीति पर प्रभाव पाड्यो हतो, एटले के 150 वर्ष सुधी। जफर खाने अलाउद्दीन बहमन शाह नाम धारण करी अने स्वतंत्र शासन कर्युं हतुं। એની ઉપર સલ્તનતની અસર છે એ જોવા મળતી નથી। તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની છે એ ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશોનું જોડાણ કર્યું। બહમની સામ્રાજ્યના અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન છે એ બહમની સામ્રાજ્યમાં નોંધપાત્ર છે એ ગણવામાં આવે છે। અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની ક્યાં તો કે બિદર ખસેડી હતી અને બિદરમાં અનેક ઇમારતો, ઘણી બધી ઇમારતોનું બાંધકામ છે એ કરાવ્યું હતું। હવે મોહમ્મદ શાહ શું કામ મહત્ત્વનો છે તો કે મોહમ્મદ શાહ ત્રીજાએ વઝીર મહમૂદ ગવાહ હતો, બરાબર, શું હતો? વઝીર હતો, બરાબર, એ વઝીર મહમૂદ ગવાહ હતો। તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી હતી। જો વહીવટતંત્ર સક્ષમ હશે તો જ શું છે તો કે રાજ્ય વ્યવસ્થા સરખી ચાલશે। મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા છે એ મજબૂત બની, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના રાજ્યની તમામ સત્તા છે એનો જે વઝીર હોય છે કાસિમ બરીદ હોય છે એના હાથમાં આવે છે, અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત થાય છે અને સમગ્ર સામ્રાજ્ય છે એ બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બિદર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ જાય છે। ત્યાર પછી આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનતના શાસનનો અંત કેવી રીતે આવ્યો, કેવી રીતે દિલ્હી સલ્તનત છે એ પૂર્ણ થાય છે। તો દિલ્હી સલ્તનતની સ્થાપના છે એ ઈસવીસન 1206માં કુતબુદ્દીન ઐબક કરે છે, બરાબર, એના દ્વારા થાય છે અને 320 વર્ષ સુધી છે એ દિલ્હી સલ્તનત ચાલે છે। 326માં ઇબ્રાહિમ લોદી, જે લોદી વંશનો અંતિમ શાસક કહી શકાય તે ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે સલ્તનત યુગનો શું છે, સલ્તનત કાળનો અસ્ત થાય છે। અને અહીંયા બાબર છે એ યુદ્ધ જીતી જાય છે, અને બાબર કોણ હોય છે તો કે મુઘલ હોય છે, જે આપણે આખો મુઘલ વંશ છે એ નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું, બરાબર। તો આ લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા, અને ગાદીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાંઈ જોઈ અને ઉદય અને તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું, બરાબર। ઘણા નબળા શાસકો આવ્યા જે શાસન યોગ્ય રીતે કરી શક્યા નહીં, તો આવી રીતે મુઘલ સલ્તનત શાસનનો શરૂઆત પણ કુતબુદ્દીન ઐબકથી થઈ અને એનો અંત છે એ ઇબ્રાહિમ લોદીથી થાય છે। આમ આ લેસનમાં આપણે 5 વંશો છે જે સલ્તનતકાળના મહત્ત્વના વંશો, બરાબર, ગુલામ વંશ, ખિલજી વંશ, પછી તો કે તુગલક વંશ,
સૈયદ વંશ અને છેલ્લે લોદી વંશ, જેનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોદી છે, બરાબર એ હોય છે. એમ આપણું આ આખો લેસન છે એ સલ્તનત કાળમાં આ પાંચ વંશોના અભ્યાસમાં છે એ જોવા મળે છે. હવે આપણે આગળ છે એ કયો વંશ ભણશું, તો કે મુઘલ વંશનો અભ્યાસ કરશું. મુઘલ શાસનનો દિલ્હી ઉપર જે તખતો આવે છે એનો અભ્યાસ કરશું. કારણ કે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે યુદ્ધ થતાં ઇબ્રાહિમ લોદી હારી જાય છે અને બાબર છે એ દિલ્હીની ગાદી ઉપર આવે છે. અને બાબર કોણ હોય છે, તો કે એક મુઘલ હોય છે. તો મુઘલ વંશ આપણો આપણે નેક્સ્ટ લેસનમાં ભણશું, જેમાં બાબરનો પુત્ર હુમાયુ આવશે, હુમાયુનો પુત્ર અકબર આવશે, અકબરનો પુત્ર જહાંગીર, જહાંગીરનો પુત્ર શાહજહાં, શાહજહાંનો ઔરંગઝેબ, અને ત્યાર પછીના નબળા શાસકો આવતા શું છે, તો કે આપણો જે મુઘલ વંશ છે એનો પણ અંત થશે. એટલે આ રીતે આપણે શું છે, તો કે આગળ મુઘલ વંશનો અભ્યાસ કરવાનો થશે. અહીંયા આપણો લેસન નંબર 2 સલ્તનત યુગવાળો લેસન છે, સલ્તનત શાસનવાળો એ લેસન પૂરો થાય છે.